नमस्कार विद्यार्थी मित्रों, चाणक्य एकेडमी ना आ डिजिटल प्लेटफॉर्म पर आप सबनु स्वागत छे। आजे विद्यार्थी मित्रों आपणे वात करीशुं 19 नवंबर 2022 ना अगत्यना करंट अफेयर्स नी। चालो तो शुरू करिए। सौथी पहला सवाल तरफ जे विद्यार्थी मित्रों, पहला सवाल छे, ताजेतरमां कया वडाप्रधाननी जन्म जयंतीनी उजवणी करवामां आवशे? विकल्पो जोईए, जवाहरलाल नेहरू, नरेन्द्र मोदी, इंदिरा गांधी के चौधरी सरणजी। વિકલ્પોની વાત કરીએ એના પછી જવાબ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો, તો જવાબ આવશે ઇન્દિરાબેન ગાંધી છે, એમની જન્મ જયંતિ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઉજવી રહ્યા છે। આજના દિવસે જે એમની જન્મ જયંતિની વાત આપણે કરવાના છે, ફોટોમાં આપ જોઈ શકો છો, દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી એવું ભારત રત્ન ઇન્દિરા ગાંધી છે, એમની જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, વડાપ્રધાન તરીકે એમના મુખ્ય કાર્યોની વાત કરીએ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એમને આપણે લોખંડી મહિલા તરીકે ઓળખીએ છીએ, બરાબર છે। સાથે સાથે એમના માટે રામ મનોહર લોહિયા દ્વારા મૂંગી ડેંગલી શબ્દનો જે પ્રયોગ કરવામાં આવ્યો હતો, બરાબર છે, દેશના સૌ પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન છે તેવો છે। ઇન્દિરા ગાંધી છે એમની ભારત રત્નથી સન્માનિત છે। એના સિવાય જો પ્રશ્નોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો તેમણે એક સાથે બેંકોનું રાષ્ટ્રીયકરણ છે એમાં ભાગ લીધો હતો। એની સિવાય એમના કાર્યકાળમાં પોખરણ એક, જેને આપણે સ્માઇલિંગ મુદ્દા તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ ઘટના પણ એમના કાર્યકાળમાં જ ઘટી હતી, બરાબર છે। પોખરણ એક આપણે જેને સ્માઇલિંગ મુદ્દા કહીએ છીએ, મૂંગી ડીંગલી એમને રામ મનોહર લોહિયા લોખંડી મહિલાનું બિરુદ જે એમની પાસે છે। વિદ્યાર્થી મિત્રો તારીખ યાદ રાખીશું, 19 નવેમ્બરના રોજ એમના જન્મદિવસની ઉજવણી આપણે કરીએ છીએ। ચલો, જવાહરલાલ નહેરુ છે એમનો જન્મદિવસ આપણે હમણાં જોયો, 14 નવેમ્બરને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે આપણે ઉજવ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એમનો જન્મદિવસ 17 સપ્ટેમ્બર છે, જેને આપણે રાષ્ટ્રીય સેવા દિવસ તરીકે ઉજવીએ છીએ। જ્યારે ચૌધરી ચરણસિંહ છે એમનો જન્મદિવસ છે, એને તમારે મને કોમેન્ટ કરવાનો છે કયા દિવસે અને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ। ચલો, ચૌધરી ચરણસિંહ, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો આપણે અહીંયાથી યાદ રાખીશું, આગળ જોઈએ બીજા સવાલ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો। બીજો સવાલ જોઈએ કે તાજેતરમાં ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક, સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે એ બન્યો છે? વાત કરીએ જવાબની તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે બીજો, કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે એ બની ગયો છે। તો વિદ્યાર્થી મિત્રો કે છે બીજા નંબરે આપણે છે, તો પહેલા નંબરે કોણ છે? તો અહીંયા આવશે ચીન, બરાબર છે। ચલો આગળ વધીએ, આપણે વધારે માહિતી થોડી લઈએ સ્ટીલ ઉત્પાદક દેશોની આપણે વાત કરીએ। તો સ્ટીલ ઉત્પાદક દેશો તાજેતરમાં ભારત જાપાનને પછાડીને ક્રૂડ સ્ટીલના બીજા સૌથી મોટા ઉત્પાદક તરીકે જે ઉભરી આવ્યો છે, સાથે સાથે હાલની વાત કરીએ તો ચીન છે આમાં પહેલા નંબરે છે, જે ચીન એકલાનો હિસ્સો 57% જેટલો છે આમાં છે। ભારત સરકારે સ્ટીલ ઉદ્યોગને ટેકો આપવા માટે અહીંયાથી પ્રશ્ન બની શકે, રાષ્ટ્રીય સ્ટીલ નીતિ જે વિદ્યાર્થી મિત્રો 2017માં શરૂ કરી અને રાજ્યની પ્રાપ્તિના કિસ્સામાં સ્થાનિક રીતે ઉત્પાદિત આયર્ન લોખંડની વાત કરીએ છીએ આપણે, એફી કહીશું, અને સ્ટીલ જે એના પ્રાધાન્ય આપવા માટેની અલગ અલગ નીતિઓ છે એ સૂચિત કરી હતી, અને આ નીતિઓ છે એના કારણે ભારત વિશ્વમાં સૌથી વધારે સ્ટીલ ઉત્પાદક ક્રમમાં બીજા ક્રમે, પહેલા ક્રમે યાદ રાખીશું ચીન, બીજા ક્રમે હવે કોણ આવી જશે? ભારત આવી જશે, બરાબર છે। ચલો ઓકે, આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે। ત્રીજો સવાલ જોઈએ, તાજેતરમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ની કેટલામી આવૃત્તિ ગોવામાં યોજવામાં આવશે? વિકલ્પો જોઈએ, 49, 50, 52 કે 53। ચલો જવાબ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે 53, બરાબર છે।
અહીંયા જો કે મે 53 મી આવૃત્તિ જો કે આપણે આગળ સવાલ જોઈ ચૂક્યા છે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ નો આયોજન ક્યાં કરવામાં આવશે ગોવા એ આપણે જોયું બરાબર છે આ 53 મી આવૃત્તિ જે વિદ્યાર્થી મિત્રો એ 20 થી 28 નવેમ્બર માં યોજવામાં આવશે ચલો વધારે માહિતી લઈએ આપણે ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા फिल्म फेस्टिवल ऑफ इंडिया ने आज आवृत्ति जे विद्यार्थी मित्रों 53वीं आवृत्ति जे जे 20 થી 28 નવેમ્બર અંતર્ગત યોજાશે કુલ 79 દેશો છે એની 280 ફિલ્મો જે અહીંયા પ્રદર્શિત કરવામાં આવશે અત્યારે હાલ જે છે એમાં ફ્રાન્સ છે એ આપણી સાથેનો સ્પોટલાઇટ દેશ છે આમાં જે ભારતની 25 ફીચર ફિલ્મો અને 20 નોન ફીચર ફિલ્મોને ઇન્ડિયન પાનોરામામાં દર્શાવવામાં આવશે જ્યારે બાકીની 183 ફિલ્મો છે અને આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામિંગનો એક ભાગ છે એ બનાવવામાં આવ્યો છે સત્યજીત રે આ પ્રશ્ન બની શકે સત્યજીત રે લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ છે એ સ્પેનિશ ફિલ્મ નિર્દેશક કાર્લોસ સોરાને આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીશું આપણે અહીંયાથી એક સવાલ આપણે યાદ કરી લેવો જોઈએ કે ગોવા છે ત્યાં 37મી નેશનલ ગેમ્સ છે એ યોજાશે 36મી ક્યાં હતી આપણા ગુજરાતમાં બરાબર છે સાથે સાથે અહીંયાથી આપણે યાદ રાખીશું કે ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓસ્કર માટેની પ્રથમ અને સત્તાવાર નોમિનેટ થનાર ફિલ્મ છે છેલ્લો શો છે વિદ્યાર્થી મિત્રો એને બનાવી છે પાન નાનીની દ્વારા અમરેલીના છે બરાબર છે એમના દ્વારા આ ફિલ્મ છે એનું નિર્દેશન અને બનાવવામાં આવી છે તો ફિલ્મ ફેસ્ટિવલની 53મી આવૃત્તિ ગોવામાં અને ગોવામાં 37મી નેશનલ ગેમ્સ આવતા વર્ષે યોજાશે ચલો આગળ વધીએ આપણે તાજેતરમાં કયા રાજ્ય વિશ્વની પ્રથમ ડ્રોન મધ્યસ્થી પશુધન રસીકરણ સેવા શરૂ કરી છે મણિપુર અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ કે એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ કે જેણે પ્રથમ ડ્રોન મધ્યસ્થી પશુધન રસીકરણની શરૂઆત કરી છે બાજુના ફોટોમાં પણ આપ જોઈ શકો છો વાત આપણે અરુણાચલ પ્રદેશની કરીએ તો વિદ્યાર્થી મિત્રો અરુણાચલ પ્રદેશના તાજેતરના સવાલ આપણે જો યાદ કરવા હોય તો અરુણાચલ પ્રદેશમાં વાલોંગ મેળાનું આયોજન છે કરવામાં આવ્યું હતું અહીંયાથી કે 72નું પ્રથમ એકવા પાર અરુણાચલ પ્રદેશ છે ત્યાં બનશે અહીંયા આપણે જોઈએ ભગવાન પરશુરામની 51 ફૂટ ઊંચી પ્રતિમા અરુણાચલ પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવશે પરીક્ષામાં હજુ અગત્યનું સવાલ બની શકે એપ્રિલ 2022 માં જીએસટી ની વસૂલાત વૃદ્ધિમાં અરુણાચલ પ્રદેશ છે એ ટોચ પર હતું અને લોંગીમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે એને બનાવવામાં આવશે સાથે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોવું જોઈએ હરિયાણા શા માટે હરિયાણા તમને યાદ હોવું જોઈએ કે તાજેતરમાં ભારતમાં બિઝનેસ માટે જે એગ્રી બિઝનેસ સેન્ટર નો જે એગ્રી બિઝનેસ નો જે એવોર્ડ છે વિદ્યાર્થી મિત્રો એ બેસ્ટ કોને મળેલો છે હરિયાણાને રેડી અને હિમાચલ પ્રદેશની તાજેતરની ચૂંટણી છે હિમાચલ પ્રદેશ એની ચૂંટણીમાં આપણે એક નામ યાદ રાખેલું છે શ્યામ શરણ નેગી સ્વતંત્ર ભારતના સૌપ્રથમ મતદાતા છે કે જેમનો તાજેતરમાં 106 વર્ષની ઉંમરે છે એ નિધન થયું છે તેઓ ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર પણ હતા હિમાચલ પ્રદેશ છે એનું એક નામ શહેર ટસીગંગ વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક જે બનેલું છે તો આ પ્રશ્નોને પણ આપણે આની સાથે જોડી શકીએ ચલો આગળ વધીએ આપણે તાજેતરમાં નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે સુપ્રભાત પાંડા વિશાલ કેલપર અરવિંદ વેલમાન કે એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે
અરવિંદ વેણવાણી ફોટોમાં પણ આપ જોઈ શકો છો કે તેમણે નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ચાલો નીતિ આયોગની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો સવાલ હોઈ શકે. સમજો, સૌથી પહેલા પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ આયોગનું પૂરું નામ થઈ જશે નીતિ. રચના 1 જાન્યુઆરી 2014. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોવો જોઈએ કે નરેન્દ્ર મોદી સરકાર છે 2014માં આવી અને 2014માં નવી સરકાર બનતાની સાથે જ વડાપ્રધાને જાહેરાત કરી દીધી કે આવતા વર્ષે અમે આયોજન પંચ છે એની જગ્યાએ દેશ માટે એક નવા સંસ્થાકીય વાત કરીશું અને એની સ્થાપના એમણે કરી નીતિ આયોગથી 1 જાન્યુઆરી 2015. આની પૂર્વોત્તર સંસ્થા કઈ હતી વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે આયોજન પંચ. અને અહીંયાથી જ પ્રશ્ન બનાવી લેવાનો આપણે સાથે સાથે કે પંચવર્ષીય યોજના છે વિદ્યાર્થી મિત્રો કયા દેશ પાસેથી લેવામાં આવી છે? તો આપણો જવાબ શું આવશે? રશિયા પાસેથી. આયોજન પંચ હવે નથી, એની જગ્યાએ કોણ છે? નીતિ પંચ. સ્થાપના 1 જાન્યુઆરી 2015. અધ્યક્ષ તરીકે વડાપ્રધાન હોય છે હોદ્દાની રૂએ, એટલે અત્યારે કોણ છે? નરેન્દ્ર મોદી. વાઇસ ચેરપર્સન ઉપાધ્યક્ષ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો બદલાયા છે, સુમન બેદી અને એના સીઈઓ છે પરમેશ્વરન અય્યર. ત્રણેય નામ એટલા જ અગત્યના છે. અધ્યક્ષ કે તો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી, ઉપાધ્યક્ષ કે તો સુમન બેરી અને સીઈઓ કે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ હોવો જોઈએ પરમેશ્વરન અય્યર. આયોજન મંત્રાલય જે જૂનું નામ છે એની વાત છે. ખાસ આમંત્રિત વિદ્યાર્થી મિત્રો વડાપ્રધાન છે, આમાં અલગ અલગ મંત્રી છે અને આમંત્રિતમાં સ્થાન આપે છે. નીતિન ગડકરી તમને ખ્યાલ હોવો જોઈએ માર્ગ અને પરિવહન મંત્રી છે. પિયુષ ગોયલ, વીરેન્દ્ર કુમાર, અશ્વિની વૈષ્ણવ હાલના રેલવે મંત્રી અને રામ ઇન્દ્રજીતસિંહ છે તેઓ આમંત્રિત મહેમાનો છે. પૂર્ણ સમયના સભ્યો જેની વાત આપણે અત્યારે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં પૂર્ણ સમયના સભ્યો 3 હતા. કોણ કોણ? તો કે સાહેબ, એક હતા વિકે સારસ્વત, જેઓ ડીઆરડીઓ ના જૂના શિષ્ય છે. રમેશ ચંદ્ર, કૃષિ નિષ્ણાત હતા, બરોબર છે. એમની સાથે હતા ડોક્ટર વિકે પોલ, કે જેઓ જાહેર આરોગ્ય નિષ્ણાત, અને હવેથી અરવિંદ વેણવાણી, કે જેઓ અર્થશાસ્ત્રી છે, બરોબર છે. તો આ 4 નામો હવે વત્તા 1 થતા કાયમી સભ્ય તરીકે કોણ? 4. હકીકત તો એ હતી કે નિમણૂક સમયે 2 હતા, પાછળથી કૃષિ નિષ્ણાત રમેશ ચંદ્ર છે એમને ઉમેરવામાં આવ્યા અને હવે અર્થશાસ્ત્રી તરીકે અરવિંદ વેણવાણી છે એમને ઉમેરવામાં આવેલા છે. તો આટલી માહિતી યાદ રાખીશું. ચાલો આગળ વધીએ. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ 6 હાઈટેક સિટીની જાહેરાત કરી છે? કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ કે આંધ્રપ્રદેશ? ચલો જવાબ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો કર્ણાટક છે, એના મુખ્યમંત્રીએ હાઈટેક સિટીની જાહેરાત કરી છે. બાજુના ફોટોમાં આ જોઈ શકો છો. ચલો વધારે વાત કરીએ. બાજુના ફોટોમાં મુખ્યમંત્રી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. કર્ણાટક છે, ત્યાંથી આપણે એક સવાલ બેંગ્લોર થી લઈ શકીએ. બેંગ્લોર છે ત્યાં દક્ષિણ ભારતની સૌ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ વે છે શરૂ કરવામાં આવી છે અને કર્ણાટકમાં જ આવેલું છે વિદ્યાર્થી મિત્રો કેમ્પે ગોડા, ભૂલાય નહીં, કેમ્પે ગોડા પ્રભુની 108 ફૂટ ઊંચી પ્રતિમા છે એનું અનાવરણ પણ અહીંયા કરવામાં આવેલું છે. ચલો બાકીના પ્રશ્નોમાં આપણે ધ્યાન રાખીશું. કર્ણાટકમાં દક્ષિણ ભારતની સૌથી પહેલી વંદે ભારત એક્સપ્રેસ અને કેમ્પે ગોડામાં 108 ફૂટ ઊંચી પ્રતિમા, કર્ણાટકના 6 હાઈટેક સિટીની વાત છે. ચલો એના પછીના પ્રશ્ન તરફ જઈએ. પંચાયત શિડ્યુલ એક્સટેન્શન એક્ટ, વિદ્યાર્થી મિત્રો પૂરું નામ યાદ રાખશો આપણે પંચાયત શિડ્યુલ એક્સટેન્શન એક્ટ પેસા, જેનું પૂરું નામ થશે, ક્યાં રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું હતું? ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક કે ઉત્તરાખંડ? ચલો જવાબ તરફ જઈએ આપણે. ચલો જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો મધ્ય પ્રદેશ આપનો જવાબ આવશે. બાજુમાં ફોટોમાં આપ શિવરાજસિંહ ચૌહાણ અને રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ છે એમને જોઈ શકો છો.
થોડી માહિતી પેશા એક વિશે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને આ જે પેશા એક છે એ રાજ્યના આદિવાસી સમાજને ઘણો ફાયદો થશે. આ કાયદાના અમલીકરણથી આદિવાસી સમાજની પંચાયતી છે જે પંચાયતો છે એના સ્થાનિક સંસાધનો પર વધારાના અધિકારો છે તેમને મળશે. ગ્રામ સભાઓને પણ આદિવાસી સમુદાય માટે કામ કરવાનો અધિકાર છે એ સાથે સાથે મળશે. પરીક્ષામાં સવાલ અહીંયાથી પૂછાશે વિદ્યાર્થી મિત્રો, પેશા 1996 કઈ સમિતિ દિલીપસિંહ ભોરિયા સમિતિની ભલામણથી અમલમાં મૂકવામાં આવ્યું હતું. ચલો આગળ વધીએ. આપણે વધારાની માહિતી થોડી જોઈ લઈએ પંચાયતી રાજ વિશેની છે તો આપને આવડતી જ હશે. કઈ સમિતિની ભલામણથી ત્રિસ્તરીય પંચાયતી વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી? જવાબ શું આવશે? બળવંતભાઈ મહેતા. પંચાયતી રાજ આવે વિદ્યાર્થી મિત્રો એટલે ત્રણ સમિતિ તમારે યાદ રાખવી પડે કે ભાઈ એક તો પહેલા આવશે દ્વિસ્તરીય, પછી આવશે ત્રિસ્તરીય અને પછી આવશે ચાર સ્તરીય. બરાબર છે. અહીંયા તમે જોયું કે ભાઈ બળવંત રાય મહેતા ચારમાં જી વી કે રાવ મહેતા સમિતિની વાત છે, જ્યારે દ્વિસ્તરીય છે અશોક મહેતા સમિતિ છે એની વાત આપણે કરવામાં આવી છે. જો આને આમ જોઈ શકું ત્રિસ્તરીયમાં બળવંત રાય મહેતા, ચાર સ્તરીયમાં જી વી કે રાવ સમિતિ છે એની ભલામણથી આ લાગુ કરવામાં આવે છે. ભારતમાં સ્થાનિક સ્વરાજનો પિતા લોર્ડ રિપન છે એને ઓળખવામાં આવે છે. અને પંચાયતી રાજની શરૂઆત વિદ્યાર્થી મિત્રો તારીખ ભૂલાય નહીં, 2 ઓક્ટોબર 1959 ના રોજ રાજસ્થાનના નાગોર જિલ્લા ખાતે છે એ કરવામાં આવી હતી. પંચાયતી રાજ દિવસ છે 24 એપ્રિલ ના રોજ. અને આપણા માટે પંચાયતમાં આ જે શિડ્યુલ હકીકતમાં જે આ અનુસૂચિની વાત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એમાં કુલ 29 વિષયોનો સમાવેશ છે એ પંચાયતમાં થાય છે. ચલો આગળ જોઈએ આપણે નવા પ્રશ્ન તરફ. કઈ રાજ્ય સરકારે 2023 ના અંત સુધીમાં રાજ્યને ઝુંપડપટ્ટી મુક્ત કરવાની જાહેરાત કરી છે? ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા કે પશ્ચિમ બંગાળ? તો વિદ્યાર્થી મિત્રો આપનો જવાબ આવશે ઓડિશાની સરકાર છે, નવીન પટનાયક મુખ્યમંત્રી છે તેમણે આ જાહેરાત કરી છે. ચલો ઓડિશા વિશે થોડી માહિતી મેળવી લઈએ. આ સંબંધે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક છે તેમણે કહ્યું છે કે તેમનું રાજ્ય ડિસેમ્બર 2023 આવતા વર્ષના સુધીમાં ઝુંપડપટ્ટી મુક્ત થઈ જશે અને તમામ ઝુંપડપટ્ટીઓને મોડેલ કોલોની તરીકે વિકસાવવામાં આવશે. નવીન પટનાયકે રાજ્યની ઝુંપડપટ્ટીમાં રહેતા રહેવાસી અને જમીનનો અધિકાર આપવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. યાદ રાખીશું કે તેમણે આ માટે રાજ્યની 5 નગરપાલિકાઓમાં ડ્રોન સર્વે શરૂ પણ કરી દીધેલો છે. આમાંથી 2 પ્રશ્ન આપણે યાદ રાખવાના કે ઝુંપડપટ્ટી મુક્ત અભિયાન શરૂ કરનાર રાજ્ય કયું? ઓડિશા. મુખ્યમંત્રી વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું નવીન પટનાયક. ચલો આગળ જોઈએ. તાજેતરમાં જાહેર થયેલા સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ વર્ષ 2023 માં કયો દેશ વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બનશે? ચીન, ભારત, રશિયા કે બાંગ્લાદેશ? આપણે કોઈને પૂછવાનું છે જ નહીં. જવાબ શું આવશે? ભારત. બરાબર છે. વસ્તીમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ અત્યાર સુધી ચીન હતો, હવે કોણ બનશે? ભારત બની જશે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ જે રિપોર્ટ છે 2023 સુધીમાં વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો કોઈ દેશ હોય તો એ ભારત બની જશે. રિપોર્ટનું નામ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2022. આની સાથે તમને ખબર હોવી જોઈએ કે હાલ ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ પણ છે. બરાબર છે. આ રિપોર્ટ અનુસાર સૌથી વધારે વસ્તી ધરાવતું ચીન છે એને આપણે પાછળ છોડી નવા પહેલા સ્થાન પર આવી જશું. કારણ આનું છે કે ચીન જે વર્ષોથી પ્રજનન દર છે એમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. આમાં તમને ખ્યાલ છે કે ચીન છે એની નીતિ એવી છે કે અમે 2 અમારા એક સંતાન તરીકે માત્ર 1 જ સંતાનની જોગવાઈ છે એ ચીનમાં કરેલી છે.
ભારતમાં આપણે અમે બે અમારા બે આ અંતર્ગત છે વસ્તી સખત વધશે બરાબર 2050 સુધીમાં ભારતની વસ્તી 1.668 અબજ થવાની ધારણા છે જ્યારે ચીનની વસ્તી ઘટીને 1.370 અબજ થઈ જશે રાઈટ ઓકે ચલો પ્રશ્ન પૂછાશે તો આમાં કોઈને ખોટો પડવાનો પ્રશ્ન છે જ નહીં ચલો 10મો સવાલ તાજેતરમાં નેપાળની ચૂંટણી માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષક તરીકે કોને આમંત્રણ આપવામાં આવ્યું હતું રાજીવ કુમાર અનુપમ ચંદ્ર પાંડે સુશીલ ચંદ્ર કે એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રાજીવ કુમાર બાજુના ફોટોમાં આપ જોઈ શકો છો ચલો વધારે માહિતી તરફ જઈએ તો વાત આપણે કરીએ શું વાત અત્યારે હાલ ચાલી રહી છે રાજીવ કુમાર તમને ખ્યાલ હોવો જોઈએ કે હાલમાં ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે રાજીવ કુમારજી કયા ક્રમના છે એનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે રાજીવ કુમાર છે અને નેપાળની ચૂંટણી માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ નેપાળ છે એમાં નવી વડાપ્રધાન માટેની એટલે કે ત્યાંની સંસદની ચૂંટણી છે યોજાવાની છે એના માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષક તરીકે રાજીવ કુમાર છે એમને બોલાવવામાં આવ્યા છે નેપાળની ચૂંટણી પંચે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને આગામી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ ત્યાંની સંસદનું નામ છે અને પ્રાંતીય વિધાનસભાની ચૂંટણી માટે ખાસ નિરીક્ષક તરીકે આમંત્રણ આપ્યું છે નેપાળ 20 નવેમ્બર 2000ના રોજ ચૂંટણી થશે અને રાજીવ કુમારને નેપાળના સ્ટેટ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોવું જોઈએ કે ભારતીય ચૂંટણી પંચ છે એ અનુચ્છેદ નંબર 324 અંતર્ગત આવે છે ચૂંટણી પંચ સ્વતંત્ર છે કોઈની નીચે કામ કરતું નથી અને હાલ તમને ખબર હોવી જોઈએ કે હિમાચલ પ્રદેશમાં મતદાન થઈ ગયું છે અને આપણા ગુજરાતમાં મતદાન થવાનું બાકી છે બંને છે એના રિઝલ્ટ એક સાથે જ આવશે ચલો તો અહીંયા સુધી અગત્યના પ્રશ્નોની વાત હતી વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો આ વિડિયો ચોક્કસથી જણાવશો થેન્ક યુ